નમસ્કાર, જેડએસટી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ ભાગે આવેલો મુખ્ય ગેટ મુસાફરો માટે સુવિધા સહિત રસ્તો પહોળો કરવાની રજૂઆત કરાતા રેલવે વિભાગ દ્વારા નસવારી વિજલપોર નગરપાલિકા સાથે સંકલન સાધી કામગીરી હાથ ધરવામાં આવી. દહેગામ નરોડા રોડ ઉપર ડમ્પર ચાલકે બે વ્યક્તિઓને કચડી નાખ્યા અને દહેગામ બાયર રોડ ઉપર ડમ્પર ચાલકે ભગુજીના મુવાડા પાટિયા પાસે એક માસૂમ વિદ્યાર્થીને કચડી નાખ્યો. આમ આજે 3 મોત નિપજ્યા. મણાલી તાલુકાના બીએસએફમાં ફરજ બજાવતા જવાનનું આકસ્મિક અવસાન થતા પંથકમાં શોકની લાગણી છવાઈ. હિંમતનગર હાથમતી કેનાલ ગંદકીથી ખદબદી, પાલિકા અને કેનાલ વિભાગ સફાઈની જવાબદારીથી છટક્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખેતીવાડી શાખા દ્વારા કુલ 204 ટ્રેક્ટરની સબસિડી આપવામાં આવી હતી. ધાગંધાના લોકલાડીલા નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈકે જાડેજાના ધર્મપત્ની ભિક્ષાબા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ હતી, જે નિમિત્તે આઈકે જાડેજા પરિવાર દ્વારા દિગ્ગંધ આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ પાઠવવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સાબરકાંઠાથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે દુકાનના તાળા તૂટ્યા છે. અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે દુકાનના તાળા તૂટ્યાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. માર્કેટયાર્ડમાં આવેલ શાકભાજીની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. તો રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. વસંતભાઈ નટવરભાઈ મોદીની દુકાનની પાછળની જાળી તોડી દુકાનની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. તો દુકાનમાં રહેલ તિજોરીનું તાળું તોડીને 90,000 રોકડ રકમ તથા દુકાનમાં લાગેલ સીસીટીવીનું ડિવાઈડર પણ તસ્કરો સાથે લઈ ગયા છે. શિવશક્તિ વેજીટેબલ પરેશભાઈ પટેલની દુકાનમાં પણ પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી આખી ને આખી તિજોરી ઉઠાવી ગયાની ઘટના સામે આવી છે. તો 5,000 રોકડની ચોરી કરવામાં આવી છે. તસ્કરો ચોરી કરીને તિજોરી દુકાનની પાછળ વાગામાંથી લઈ ગયા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકામાં તસ્કરોનો ઉતરકાટ, છતાંય પ્રાંતિજ પોલીસ ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો જે રીતે અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. માર્કેટયાર્ડમાં આવેલ શાકભાજીની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાંતિજ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પ્રાંતિજ પોલીસ રાત્રિ દરમિયાન શિયાળાની મધુર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ચીન સાથે યુદ્ધ બાદ નેહરુએ કરાવી હતી ચર્ચા, મોદી એમ શા માટે કરી રહ્યા નથી? થરૂર. સુરતમાં રિક્ષામાં બેસી મુસાફરોના મોબાઈલ શેરવી લેતી ટોળકી ઝડપાઈ, 11 મોબાઈલ મળ્યા. પઠાણનો બહિષ્કાર કરો, જે થિયેટરમાં ફિલ્મ લાગે તેને ફૂંકી દો, મહંત રાજુદાસ. ગોધરાકાંડ દોષિતોને 70 વર્ષ પછી જામીન મળ્યા, લોકોને ટ્રેનમાંથી ઉતરતા અટકાવેલા. આપના ઉમેદવારને લોકોએ કહી દીધું, વિકાસ નથી જોઈતો, આપ સિવાય ક્યાંય જવાનું નથી. રાહુલ ગાંધી 2000 લોકસભાની ચૂંટણી ક્યાંથી લડશે? કોંગ્રેસ નેતાએ કર્યો દાવો. લગ્નમાં થયો એવો અકસ્માત કે પરિવારમાં રોજ થઈ રહ્યું છે કોઈને કોઈનું મોત. ગુજરાતમાં ધારાસભ્યો તૂટવાની અટકળો વચ્ચે દિલ્હીથી આવી ખાસ તસવીરો.
ભાજપના નેતા શુભેન્દ્રુ અધિકારીના ધાબળા વિતરણ કાર્યક્રમમાં અફડાતફડી, 3 લોકોના મોત. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.